સો હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ મારી મોર્નિંગની શરૂઆત બી થઈ ગઈ છે. ડેઇલીની જેમ જ હનુમાનજી દદ્દુને મનાવી, ત્યાર પછી આ તરફ સૂર્યનારાયણને જળ ચડાવી, એન્ડ ત્યાર પછી મારા ગરમ પાણી જોડે. સો ફાઇનલી અત્યારે ગરમ પાણી પી એન્ડ મારી મોર્નિંગની શરૂઆત કરીશ. બટ ગરમ પાણી જોડે બી આપણે મેનિફેસ્ટ કરી શકીએ છીએ. મેં બી આ તરફ પાણી પીતી હોઉં છું ત્યારે મેનિફેસ્ટ કરું છું, એન્ડ મારે જે જોઈએ છે અચીવ કરું છું. શું ફાઇનલી અત્યારે મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ મે બી આ તરફ અત્યારે રેડી થઈ એન્ડ જઈશ ડાયરેક્ટ હનુમાનજી દૂધના મંદિરે. હનુમાનજી દૂધને મનાવી, આવી નાસ્તો વગેરે કરી એન્ડ ત્યાર પછી મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ. મેડિટેશન કરવાથી આપણા ભટકતા મનને શાંત કરી શકાય છે. સો તમે બી મેડિટેશન કરી શકો છો. મેં તો ઓલરેડી ડેઈલી કરું છું. મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી મેં બી રેડી થઈ અત્યારે નીકળી ગઈ છું લાઇબ્રેરી જવા માટે. સો ફાઇનલી અત્યારે જઈશું લાઇબ્રેરી એન્ડ ત્યાં જ મારું રીડિંગ કરું છું. એન્ડ હા, જ્યારે બી સમય મળે છે ત્યારે જ મેં લાઇબ્રેરી જાઉં છું. કન્ટિન્યુ ડેઈલી તો મેં નથી જઈ શકતી. એન્ડ હા, કોઈની કમેન્ટ્સ હતી કે તમે કેટલા કલાક રીડ કરો છો. સો કલાક મારા કોઈ ફિક્સ નથી હોતા. મને જેટલી બી મતલબ કન્ટિન્યુ મેં 3-4 કલાક બેસી શકું તો ત્યારે મેં રીડ કરું છું, યા ફિર મારે કોઈ ફિક્સ નથી હોતું. બટ ટોપિક વાઇઝ કે કોઈ બી ટોપિક છે મારે કમ્પ્લીટ કરવો હોય તો એ થઈ જાય ત્યાં સુધી મેં રીડ કરું છું. યા ફિર પેજ ફિક્સ કર્યા હોય કે આજે મારે અત્યારે આટલા પેજ પહેલાં તો વાંચવાના છે, એ પેજ પૂરા ન થાય ત્યાં સુધી ઊભું નહીં થવાનું. સો આ રીતે મારો ટાર્ગેટ રહેતો હોય છે. એન્ડ હા, કોઈની એવી બી કમેન્ટ્સ હતી તમે જીઓગ્રાફી શેમાંથી કરો છો, તો જીઓગ્રાફી માટે તમે પૂછતા હોય તો એમના માટે યુવાની બુક બેસ્ટ છે. સાંસ્કૃતિક વારસા માટે કોઈની કમેન્ટ્સ હતી તો એમના માટે બી યુવાની બુક બેસ્ટ છે, તમે એમાંથી બી કરી શકો છો. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે ઓનલાઈન કોચ રાખવા જોઈએ. સો એમની કોઈ જરૂર નથી. તમારે ઓનલાઈન કાલ કોચ છે રાખો યા ફિર ન રાખો તો બી તમે રનિંગ કરી શકશો. ઓનલાઈન કોચ તમે નથી બી રાખતા તો બી તમારે વર્કઆઉટ જોઈએ છે, યા ફિર સમજાઈ નથી રહ્યું કે તમે 5 કિલોમીટર રનિંગ કરો છો યા ફિર 1600 મીટર કરો છો તો કઈ રીતે કરું, તો યુટ્યુબ પર સર્ચ મારજો, તમને મળી જશે. એન્ડ ઓનલાઈન તમારે કોઈ બી વર્કઆઉટ પ્રોપર જોઈતું હોય 5 કિલોમીટર યા ફિર 1600 મીટર માટે તો એ બી તમને મળી જશે. જેથી કરીને તમારે ઓનલાઈન કોચ રાખવાની બી કોઈ જરૂર નથી, એ બી તમે જાતે કરી શકો છો. એન્ડ હા, ત્યાર પછી કોઈની કમેન્ટ્સ હતી કે તમે જે ટેસ્ટ આપો છો એ કયા પબ્લિકેશનમાંથી યા ફિર કઈ એપમાંથી આપો છો. સો જે મેં ટેસ્ટ આપું છું યુવા ઉપનિષદની બુક છે એમાંથી આપું છું. એન્ડ મારી પાસે જ્ઞાન લાઈવવાળાની એપ્લિકેશન બી છે, મારી પાસે PSIનો કોર્સ છે એમાં બી મેં ટેસ્ટ આપતી હોઉં છું. સો તમે ટેસ્ટ આપવા માગતા હોય, તમારી પાસે કોઈ એપ્લિકેશન સારી છે તો એમાંથી બી આપી શકો છો, યા ફિર બુક્સ છે યુવાવાળાની એમની લાસ્ટમાં તો ઓલરેડી MCQ આપેલા હોય છે તો એ એટેમ્પ્ટ કરી એન્ડ જોઈ શકો છો તમે કે તમે જે રીડ કરી રહ્યા છો એટલું યાદ રહે છે. સો મેં બી કંઈક આ જ રીતે કરું છું કે જે મેં રીડ કરું છું એમની લાસ્ટમાં જે MCQ આપ્યા હોય છે એ અટેમ્પ્ટ કરું છું, જેથી કરીને ખ્યાલ આવે છે કે આપણે જેટલું રીડ કરી રહ્યા છીએ એમાંથી આપણને યાદ કેટલું રહે છે. શું તમે બી આ રીતે તમારી પાસે કોઈ પર્ટિક્યુલર બુક છે એમની લાસ્ટમાં જે MCQ આપ્યા હોય એમને અટેમ્પ્ટ કરી એન્ડ ચેક કરી શકો છો કે તમે જે રીડ કરી રહ્યા છો એમાંથી તમને કેટલું યાદ રહે છે. એન્ડ હા, તમારે પર્સનલી જે પ્રશ્નપત્ર હોય છે MCQની પ્રેક્ટિસ કરવી છે જેથી તમને ખ્યાલ આવે, તો એમના માટે એક વેબ સંકુલવાળાની બુક બહાર પાડેલી છે, વિધાનવાળા પ્રશ્નો એન્ડ MCQ વાળી આખી બુક્સ બનાવેલી છે પ્રશ્નપત્રો જોડે. તો એકવાર એ ચેક કરી એન્ડ તમારે એ લેવી હોય તો એ બી લઈ શકો છો, જેનાથી તમારી જે અત્યારે પેપર સ્ટાઇલ ચાલી રહી છે, જેવું પેપર નીકળી રહ્યું છે એ જ રીતે એ બુક બનાવેલી છે, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે વિધાનવાળો પ્રશ્ન પૂછાય તો કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ એન્ડ કેટલો ટાઈમ આપણો લાગી રહ્યો છે, કેટલો ટાઈમ આપણે ઘટાડવો જોઈએ જેથી કરીને આપણી સ્પીડ ઇમ્પ્રૂવ થાય પ્રશ્નપત્ર અટેમ્પ્ટ કરવામાં. સો આ રીતની તમે પ્રેક્ટિસ કરવા માગતા હોય તો એ વેબ સંકુલવાળાની એક બુક છે, એ બી તમે લઈ શકો છો. એન્ડ હા, મેં પરચેસ કરીશ તો તમારી જોડે જરૂર શેર કરીશ. સો ફાઇનલી મેં તો કંઈક આ જ રીતે રીડ કરી એન્ડ જે બી બુક્સ મેં રીડ કરું છું એમની લાસ્ટમાં જે MCQ આપ્યા હોય છે યા ફિર કોઈ બી મેં લેક્ચર અટેન્ડ કરું છું તો એમાં બી લાસ્ટ ઓલરેડી ટેસ્ટ આપેલી હોય છે. સો બને ત્યાં સુધી મેં એમાં જ આપું છું એન્ડ ટેસ્ટ માટે કોઈ અલગથી મેં બુક લીધી નથી એન્ડ અલગથી મેં એપ્લિકેશન બી લીધેલી નથી. સો તમે બી આ જ રીતે કરી શકો છો. સો ફાઇનલી મારું રીડિંગ તો કંઈક આ રીતે ચાલી રહ્યું છે. બટ હા, આજે તો ઓલરેડી મેં લાઇબ્રેરી પહેલી જ પહોંચી ગઈ છું, સો રીડિંગ બી સારી રીતે થઈ રહ્યું છું. સો એટલા માટે મેં બી ખુશ છું. એન્ડ કેવું હોય છે કે જ્યારે બી તમે ટાઈમ ટેબલ શેડ્યુલ છે બનાવ્યું હોય એન્ડ ફોલો ન થઈ શકતું હોય એન્ડ તમે રીડિંગ કરવા માટે કન્ટિન્યુ મતલબ કંઈક પ્રોપર વેમાં તમે વિચાર્યું હોય કે આજે મેં આટલું રીડ કરીશ અને એ રીડ ન કરી શકો ત્યારે જે નર્વસનેસ આવતી હોય છે, ડિમોટિવેટ થવાતું હોય છે, એ તો બધાને થતું હોય છે. જો કે મારે
મારી હાથ જોડે બી આવું બનતું હોય છે, મેં બી નર્વસનેસ મારામાં બી આવે છે. ડિમોટિવેટ તો ખાસ ન થઈ શકું એમ કે મેં ખુદને મોટિવ કરી લઉં છું. સો નર્વસનેસ ક્યારેક આવી જાય છે, સો એમના માટે જ્યારે બી તમે પ્રોપરલી જે તમે વિચાર્યું હોય કે આટલું રીડ કરીશ એ થઈ જાય, ત્યારે તો ઓલરેડી આપણે ખુશ હોઈએ છીએ. તો મારી જોડે બી કંઈક આવું જ બને છે. તો રીડિંગ કરતાં કરતાં થઈ ગયો હતો બપોરનો સમય, અમે લોકો ગયા જમવા, જમીને ફરી રિટર્ન આવી એન્ડ ફરી બેસી ગયા છે રીડિંગ કરવા. સો આજે તો મારું રીડિંગ કંઈક બેસ્ટ ચાલી રહ્યું છે, કેમકે મોર્નિંગથી જ આજે મેં રીડ કરવા બેસી ગઈ છું એન્ડ સારો એવો ટાઈમ બી મળી રહ્યો હતો રીડિંગ કરવા માટે. સો એમના માટેથી મારું રીડિંગ સરસ થઈ ગયું છે, જે બી મેં વિચાર્યું હતું એટલું રીડ થઈ ગયું છે. સો એમના માટેથી મેં આજે ખુશ બી છું. એન્ડ હા, કોઈની કમેન્ટ્સ હતી કે તમે અત્યારે જોબ કરો છો, સો મેં નહીં અત્યારે જોબ મેં નથી કરતી, બટ હા એન્કરિંગ વગેરે કરું છું. સો એ ક્યારેક આવી જાય તો મારે જવું પડે છે, બટ પ્રોપરલી મેં જોબ અત્યારે નથી કરતી, છોડી દીધી છે. એન્ડ હા, શું અત્યારે રીડિંગ કરતાં કરતાં થઈ ગયું છે સાંજનો સમય, અમે લોકો જઈશું ઘરે. એન્ડ અત્યારે રાતે મેં બી આવી ગઈ છું જમવા એન્ડ આજનો વ્લોગ બી કરીશ અહીંયા સમાપ્ત. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર.